પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જીએસટી થઈ, નોટબંધી પણ થઈ. ઉદ્યોગપતિઓ ક્યારેક નિરાશ થયા તો ક્યારેક ખુશ થયા, કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ પણ સર્જાયો. પણ આજની તારીખમાં ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે જાણીશું મારા સહયોગી જીગર દેવાણી પાસેથી. થેન્ક યુ યશ. કહી શકાય કે છેલ્લા પાંચ વર્ષમાં અનેકો પ્રકારની ચર્ચા થઈ. જયારે જીએસટી અચાનક લાગુ કરી દેવામાં આવ્યો અને 8 નવેમ્બરે જયારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિપક્ષ સમગ્ર રીતે કેન્દ્ર સરકાર પર તૂટી પડી હતી અને એક માહોલ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી હતી કે તમામ ઉદ્યોગપતિઓ, જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તમામે તમામ બીજેપીથી ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની આર્થિક નીતિ ન હોવાની પણ વાત આ સમયગાળા દરમિયાન ઘણી બધી થઈ. અનેક રિપોર્ટોની વાત થઈ, ચાહે વાત કરીએ IMFની કે વર્લ્ડ બેંકની, એ તમામ રિપોર્ટને કમ્પેર કરવામાં આવ્યા. ઘણા બધા રાજનીતિક વિશેષજ્ઞો છે, એ લોકોએ પણ ઘણી બધી વાતો કરી. પરંતુ હરી ફરીને આજનો એ દિવસ છે કે જ્યાં આપણે સમજી શકીએ છીએ કે ખરેખરમાં નારાજગી હતી કે નહીં. અને અત્યારે જે પરિણામ આવ્યું છે તે આપણને સ્પષ્ટ બતાવે છે કે કોઈ ઉદ્યોગપતિઓ અહીંયા નારાજ નથી. શેરબજાર પણ ઓલ ટાઈમ હાઈ 40,000 પાર થઈ ગયું છે. અનેક ઉદ્યોગપતિઓ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ સૌરભભાઈ ભટ્ટ આપણી સાથે જોડાય છે. સૌરભભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા હું આપણે કહેવા માંગીશ કે આજનું આ પરિણામ છે, કેવી રીતે જોવો છો આગળના 5 વર્ષમાં પરિણામ તમામ ઉદ્યોગપતિઓ માટે કેવા પ્રકારનું સાબિત થઈ શકે તેમ છે? પહેલા 5 વર્ષ એક પ્લેટફોર્મ ઉભું કરવામાં ગયા અને હવે પછીના 5 વર્ષ છે એની અંદર ઇન્ડિયા વિલ લીડ ટુ અ ડીઝી હાઈટ. મોદી સાહેબનું જે વિઝન છે અને એની જે સપોર્ટિંગ ટીમ છે એ બધાના જેન્યુઇન એફર્ટ, ઇટ હેઝ પ્રૂવડ વોટ ઇઝ વોટ. બીજે પાર્ટીઓ ગમે એટલા પ્રોમિસ આપે, લોભામણા પ્રોમિસ આપે, પણ છતાંય પીપલ હેવ રિયલાઇઝ કે ખરેખર દેશ માટે શું સારું છે અને એ જ વસ્તુને ધ્યાનમાં લઈને તો કે દે હેવ વોટેડ એન્ડ દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ, અવેરનેસ ઓફ ધ પબ્લિક ઇન ટોટાલિટી. બિલકુલ. પણ આ તમામની વચ્ચે એવા બધા જે નિર્ણયો, જે પ્રકારે મેં આગળ ચૂકવટ કરી, જીએસટી હતો, નોટબંધી હતો, જે સીધી અથવા આડકતરી રીતે લોકોને અસર કરી રહ્યો હતો, એમાં એક માહોલ એવો ઉભો કરવાની કોશિશ કરવામાં આવી કે એક સામાન્ય માણસ છે એ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યો છે અથવા આગળના સમયમાં હેરાન થશે. ઘણા લોકોનું એ પણ માનવું હતું કે લાંબા ગાળા ક્યાંક ને ક્યાંક ફાયદાકારક રહેશે. તો આ જે બધા નિર્ણયો લેવામાં આવ્યા છે, કારણ કે એક બીજું એક રીઝન એ પણ હતું કે 2009 અને 2014 સુધી જ્યારે મનમોહનસિંહ હતા તો એવું પણ કહેવાતું હતું કે આર્થિક સલાહકાર ખૂબ નિષ્ણાત છે, બીજેપી અથવા એનડીએ પાસે કોઈ મોટું માથું નથી, એવી રીતના પણ ઘણા લોકો કમ્પેર કરીને કહેતા હતા. પણ આજની તારીખે જોવા જઈએ તો મોટે ભાગે ક્યાંય એવી નારાજગી નથી જોવા મળતી. તો એવું કહી શકાય કે જે કોઈ પણ હાર્ડકોર ડિસિઝન્સ લેવામાં આવ્યા છે એ ઇન્ડિયન ઇકોનોમી માટે આગળના સમય માટે ઘણા યોગ્ય છે. જ્યાં નોટબંધીનો સવાલ છે તો એમાં હું મારી કોમેન્ટ થોડીક રિઝર્વ રાખીશ કે એનાથી જેટલો ફાયદો થવો જોઈએ એ કેટલો થયો કે થશે એ જુદી વાત છે. ઓફકોર્સ એનાથી જે લોકો પાસે દેખીતું બ્લેક મની હતું અને જે લોકો એમ્બ્રેસિંગ સિચ્યુએશનમાં મુકાયા એને લીધે એ લોકોને જ વધારે પડતું નડ્યું છે, બાકી કોઈને નડવાનો સવાલ નથી. એ આ વખતે કે આગળ ઉપર ગમે ત્યારે. વેલ, સેકન્ડ આસ્પેક્ટ્સ ઓફ ધીસ કે ટોટાલિટીમાં જોઈએ તો બીજા જે જે ડિસિઝન લીધા છે, જેમ કે જીએસટીનું, તો જીએસટી હેઝ ડેફિનેટલી બેનિફિટેડ કે આજે લોકોને એક કરતા વધારે જુદા જુદા બિલિંગના પ્રોસેસ બધા કરવા પડતા હતા, કેટલા ડોક્યુમેન્ટ સાથે, એની જગ્યાએ એક સિંગલ ડોક્યુમેન્ટ ઇઝ ઇનફ. પ્રોબ્લેમ કોને છે જીએસટી થી? કે જેને કર ચોરી કરવી છે કે જેને બે નંબરના પૈસા બનાવવા છે એ લોકો માટે તકલીફ છે અને એ લોકોએ જ તો કે એના માટે વાંધા વચકા કર્યા હોય. અધરવાઇઝ એબ્સોલ્યુટલી ધેર ઇઝ નો રીઝન. જીએસટી ઇઝ ડેફિનેટલી ગુડ. અને એ સિવાય બીજા બધા પણ જે સ્ટેપ લીધા છે, હા જરૂર છે. ક્યાં? તો કે કાશ્મીર ને, તો કે જેન્યુઇન એટેન્શન ઇઝ રિક્વાયર્ડ. એને માટે ગવર્મેન્ટ હેઝ ટુ ડુ સમથિંગ જેન્યુઇનલી ગુડ. તો કહી શકાય કે જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે ખૂબ યોગ્ય છે તેવું મોટાભાગના લોકોનું માનવું છે. આપણી સાથે ભાગવતભાઈ પટેલ પણ જોડાયા છે. ભાગવતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં. હું તમારી પાસેથી જાણવા માંગીશ કે અત્યારે જે પરિણામ આપ જોઈ રહ્યા છો એની સેન્સેક્સ પર તો અસર જોવા મળી જ રહી છે, પણ હવે તમે આર્થિક રીતે શું માનો છો કે આગળના 5 વર્ષ ભારતની રાજનીતિ અને આર્થિક ધોરણે ભારત માટે કેવા સાબિત થઈ શકશે આ પરિણામ બાદ? પ્રથમ તો હું જી ટીવીનો આભાર માનું છું કે મને અહીંયા બોલવાની તક આપી છે. નવી સરકાર જે બનવા જઈ રહી છે એ મારા અંગત મત પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર છે.
સમલમ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ચારે બાજુ એક ઉત્સાહનો માહોલ છે. તમામે તમામ કાર્યકર્તાઓ, એ તમામ લોકો જેને કહી શકાય કે ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી હતી, એ લોકો તો ત્યાં છે જ, પરંતુ ભાજપના સમર્થકો પણ ત્યાં જોડાઈ ગયા છે. અને જાણે એક તહેવાર હોય, ઉત્સવનો પર્વ હોય, એ રીતે અત્યારે સેલિબ્રેશન ચાલી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ફટાકડા, નાચ ગાવાનું, ગરબા, આ તમામે તમામ વસ્તુ થઈ રહી છે. કારણ કે ઉત્સાહ સમાયો સમાય નથી જતો. કારણ કે જે 2014 પરિણામ હતું એ ઐતિહાસિક પરિણામ કહેવાતું, એનાથી મોટું પરિણામ લાવું છે. કદાચ કોઈ પણ પાર્ટી માટે ક્યારે પણ શક્ય ન બને એવું માનતું, પરંતુ ખુદ ભાજપે ભાજપનો રેકોર્ડ તોડ્યો છે. અને અત્યારે કહી શકાય કે જે રીતે આ પરિણામ સામે આવ્યું છે, ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવી રીતે કામ થયું, મેનેજમેન્ટ કોને કેવું. સાથે સાથે માત્ર એટલું જ નહીં, જે ઉદ્યોગપતિઓની સરકારના તમામ મોટે વાતો અને કોઈ રીતે નિશાન લગાવવા હોય એ ક્યાંક ને ક્યાંક પાયા વિહોણું છે, એ પણ ભાજપે આજે સાબિત કરી નાખ્યું છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની વાત કરવામાં આવે, 26 માંથી 26 બેઠક જ્યારે 2014 આવી હતી, ત્યારે આ વખતે પ્રતિષ્ઠાનો સવાલ હતો કે એ 26 માંથી 26 કેવી રીતે જાળવી રાખે. કારણ કે ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસ માટે અમુક બેઠકો એવી હતી કે જ્યાં તેમને આશા હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો અમરેલી, બોટાદ, જુનાગઢ, આ તમામ બેઠકોમાં ક્યાંક આશા હતી. હાલ બધા બી આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકું છું. પુરુષોત્તમ રૂપાલા અજય, તમામે તમામ જે મોટા નેતા છે ત્યાં આવી પહોંચ્યા છે, જે રીતે આપ જોઈ શકો છો. અને એ લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે, હોય પણ કેમ નહીં. જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી જ્યારે 2014 ઐતિહાસિક જીત સાથે કેન્દ્રમાં ગયા, અને હવે 5 વર્ષ બાદ આ પહેલી વખત એવું એનડીએ સાથે થયું કે બેક ટુ બેક 10 વર્ષ, અને એ પણ આટલી ભવ્ય સફળતા સાથે. સૌથી મોટી નોંધનીય વાત એ છે કે જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે કોંગ્રેસ અથવા યુપીએ અને ઘણા એવા કહી શકાય કે વિશેષજ્ઞો, રાજકીય વિશેષકો માની નતા રહ્યા કે પરિણામ બદલાઈ શકશે, પરંતુ તેવું ન થયું. પરિણામ થોડું ઘણું બદલાયું, ઉપરથી એક્ઝિટ પોલ કરતા ઘણું સારું થયું. એટલે આ વસ્તુ બતાવે છે કે કન્સિસ્ટન્સી